નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અમરીશ ફૂટબાર્ડ તો મિત્રો આજનો એક ધમાકેદાર વિડીયો લઈને આવ્યો છું તમારા માટે ખૂબ જ સરસ વિડીયો છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તમને ખૂબ જ ગમશે વિડીયો પૂરેપૂરો જોજો અને મારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો આજે હું બાટી બનાવું છું બાટી આ રાજસ્થાનના લોકોનું ખૂબ જ પ્રખ્યાત ફૂડ છે અને ત્યાંના લોકો આ ફૂડને ખૂબ જ પસંદ કરે છે મિત્રો રાજસ્થાન સિવાય પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી આ બાટી મળે છે કોઈ જગ્યાએ દાલ બાફલા કહેવામાં આવે છે કોઈ જગ્યાએ લીટ્ટી ચોખા કહેવાય છે પણ અલ્ટિમેટલી એ બધી છે બાટી જ અને આપણા ગુજરાતમાં ખાસ કરીને બાટીનું વેચાણ એટલું નથી લોકોએ આ ડીશને એટલી બધી સ્વીકારી નથી ગુજરાતી સ્ટાઇલથી આજે આપણે બનાવવાના છીએ બાટી ખૂબ જ ટેસ્ટી બનશે ખૂબ જ મજા આવશે વિડીયો પૂરો જો બાટી બનાવવા માટે પહેલાં દાળને આપણે પલાળી દઈશું તો આપણે એક કપ ચણાની દાળ લીધી છે વન ફોર કપ મગની દાળ લીધી છે વન કપ ફોર કપ અડદની દાળ લીધી છે અને વન ફોર કપ તુવેરની દાળ લીધી છે અને સાથે વન ફોર કપ મઠ લીધા છે મઠનો ટેસ્ટ આ બાટીની દાળમાં ખૂબ જ સરસ આવે છે અને એકદમ બે ચમચી જેટલી મસૂરની દાળ લીધી છે મિત્રો આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે અને ત્રણથી ચાર પાણીથી બરાબર વોશ કરી લેવાની છે દાળને બરાબર ધોઈ લેવાની છે બધો જ કચરો ડસ્ટ બધું જ બહાર કાઢી નીકળી જાય ત્યાં સુધીને ધોતા રહેવાનું છે તો આ રીતે આપણે પાણી એડ કરીને દાળને ત્રણથી ચાર વખત ધોઈ લઈએ છીએ અને આપણા ગુજરાતીઓને બેસ્ટ ટેસ્ટ જોઈએ એટલે આપણે દાળને જરા બધી અલગ અલગ ડાળ મિક્સ કરીને ડાળ બનાવીએ છીએ જનરલ હું મારા દરેક વિડીયોમાં કહું છું કે તમે દરેક રેસીપી જોઈને તમારા ઘરે દરેક વસ્તુ ઘરે જ બનાવો બહારનું ખાવાનું બને ત્યાં સુધી એવોઈડ કરો આ ડાળને આપણે પાંચ કલાક માટે પલાળી દીધી હતી અને દાળ પળી ગયા પછી કંઈક આવી દેખાય છે જુઓ મિત્રો આ ડાળ આપણી બરાબર પળી ગઈ છે તો આને પણ નિતારીને બાફી લેવાની છે મિત્રો પાંચથી છ સીટી લગાવવાની છે અને આ રીતે આપણે કૂકરમાં એને બરાબર બાફી લઈશું બાફવામાં આપણે થોડા બે ન ટમેટા એડ કર્યા છે અને સાથે થોડું સોલ્ટ એડ કર્યું છે અને ઢાંકણ બંધ કરીને મીડિયમ હાઈ ફ્લેમ ઉપર આપણે આ દાળને બાફી લઈશું દાળ બફાઈ ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધી લઈશું તો એક વાસણમાં આપણે પચાસ ગ્રામ રવો લીધો છે મિત્રો જાડો લોટ હોય તો રવો લેવાની જરૂર નથી પરંતુ આપણી પાસે મીડિયમ જાડો લોટ છે એટલે આપણે રવો એડ કર્યો છે અને અંદર એડ કરીશું લગભગ ત્રણેક કપ જેટલો ઘઉંનો લોટ પાંચ વ્યક્તિઓ માટે આપણે બાટી બનાવી રહ્યા છીએ તો આ રીતે ત્રણથી સાડા ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે પચાસ ગ્રામ જેટલો રવો લીધો છે અને હવે આપણે એમાં મોણ એડ કરવાનું છે તો થોડી જગ્યા બનાવી લઈએ વચ્ચે અને આપણે ઘીનું મોણ નાખીશું અને સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દઈએ અને થોડો ખાવાનો સોડા એકદમ ચપટી અને અડધી ચમચી અજમા તો અજમાને પણ હાથ વડે ક્રશ કરીને અંદર એડ કરી દેવાના છે કારણ કે એની સરસ મજાની ફ્લેવર મળી જાય હવે આ બાટીના લોટમાં મોણ નાખવાનું છે તો મોણ માટે આપણે દેશી ઘીનો ઉપયોગ કરીશું તો આપણે એક દોઢ ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું અને લોટ બરાબર બાઇન્ડ થાય ત્યાં સુધી આપણે જોઈ લેવાનું છે જો બાઈન્ડ બરાબર ન થાય તો થોડું વધારે ઘી એડ કરવાનું છે આ એનું માપ છે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને આ લોટને બરાબર બાંધી લેવાનો છે ભાખરી કરતાં થોડો ઢીલો લોટ બાંધવાનો છે અંદર આપણે સોડા એડ કર્યો છે અજમા મીઠું અને મોણ એડ કર્યું છે મોણમાં કચાસ રાખશો નહીં નહીં આપણી બાટી સારી નહીં બને તો આ રીતે લોટ બંધાઈ ગયો છે મિત્રો અને હવે આપણે એમાંથી ગોળ ગોળ બાટીવાળી લઈશું તો આ રીતે નાની નાની બાટીવાળા બની છે બહુ પ્રેશર આપવાનું નથી અને આપણે ખૂબ જ સરસ મજાની બાટી તૈયાર થઈ ગઈ છે આદુ મરચાં અને લસણને બરાબર ખાંડણીમાં ખાંડી લેવાનું છે મિત્રો આપણે આ દાળ બાટી હવે આપણે બાટીને તળી લેવાની છે કારણ કે દસેક મિનિટનો રેસ્ટ આપી દીધો હવે બાટીને તળવા માટે આપણે જરૂરિયાત મુજબનું તેલ લઈશું તમે ઘીમાં પણ તળી શકો છો તો આપણે લગભગ ધીમી આંચ ઉપર તળવાની છે આ રીતે વચ્ચેથી થોડું દબાવી દેવાનું છે જેના કારણે બાટી કાચી ન રહે જનરલી દાળ બફલા બનાવે ત્યારે એમાં બાટીને પહેલાં પાણીમાં બોઇલ કરવાની હોય છે પરંતુ આપણે તો ગુજરાતી સ્ટાઇલથી બનાવીએ તો આપણે આ રીતે સીધી ડાયરેક્ટ ફ્રાય કરી લઈશું અને મીડિયમ આંચ રાખવાની છે બાટી બરાબર ફ્રાય થાય એનો ખ્યાલ રાખવાનો છે અને આ રીતે બાટી તળાઈ રહી છે મિત્રો તમે તમારા ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો તમને બાટી ખરેખર ભાવશે તો આ રીતે આપણે બાટી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે ખૂબ જ સરસ રેસીપી છે મિત્રો બાટી બરાબર તળાઈ ગઈ છે તો એને એક થાળીમાં બટર પેપર ઉપર બહાર કાઢી લઈશું વાવ કેટલી બધી સરસ અને ગોલ્ડન બ્રાઉન આપણી બાટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળને પણ વઘારી લેવાની છે દાળ બરાબર બોઇલ થઈ ગઈ છે કૂકર ખોલીને ચેક કરી લઈએ પરફેક્ટ દાળ બફાઈ ગઈ છે મિત્રો અને થોડી ઠીક છે તો આપણે પાણી એડ કરીશું લગભગ પાંચસો એમ જેટલું પાણી એડ કરી દઈશું સેમ કઢાઈમાં ત્રણથી ચાર ચમચા તેલ લીધું છે અને આ તેલમાં આપણે એડ કરીશું જીરું કારણ કે જીરાથી વઘાર કરીશું અને ઉપર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું જીરું ક્રેકલ થઈ ગયું છે અને એને બરાબર હલાઈ લઈશું ગેસની ફ્લેમ લો રાખેલી છે મિત્રો હવે બોઇલ કરેલી મિક્સ ડાળ એડ કરી દઈશું ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું આમાં આપણે ટમેટા પણ એડ થઈ ગયા છે અગાઉથી તમારે વધારે ટમેટા એડ કરવા હોય તો પણ કરી શકો છો હવે સૂકા મસાલા એડ કરી દઈએ હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર આટલી વસ્તુ એડ કરી દેવાની છે સ્વાદ મુજબ અને ટેસ્ટ મુજબ એડ કરવાની છે મીઠું આપણે અગાઉથી એડ કરેલું છે એટલે લાસ્ટમાં આ દાળને બરાબર ચાખીને મીઠું એડ કરીશું હવે એડ કરીશું દાળનો મસાલો દાળ ફ્રાઇનો સ્પેશિયલ મસાલો જે બજારમાં મળે છે એ મસાલો આપણે એડ કરીએ તમારા ઘરમાં એ મસાલો ન હોય તો તમે કિચન કિંગ મસાલો એડ કરી શકો છો અથવા દાળ મખણીનો મસાલો એડ કરી શકો છો અથવા તો સેવ ઉસોળ મસાલો એડ કરી શકો છો જેનાથી આ દાળ ખૂબ જ મસ્ત બનશે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે મિક્સ ફ્લેમ ઉપર આપણે આ દાળને ધીમા તાપે થવા દેવાની છે હવે આપણે ટેસ્ટ કરી લઈએ આ દાળનો સ્વાદ કેવો છે થોડી તીખાશ વધારવી પડશે એટલે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે અને સાથે સ્વાદ મુજબ થોડું મીઠું પણ એડ કરવાનું છે એ પણ કરી દીધું અને હવે ફરી એક વખત બરાબર મિક્સ કરી લઈએ થોડું પાણી પણ એડ કરી દઈએ કારણ કે થોડી થીક દાળ લાગે છે મને તો પાણી એડ કરી દીધું છે અને આપણે આ દાળ પરફેક્ટ થઈ ગઈ છે અને હજી થોડો આપણે ગરમ મસાલો એડ કર્યો કારણ કે ગરમ મસાલાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ખૂબ જ ટેસ્ટી આપણે આ ડાળ બનાવવાની છે તો આપણી આ દાળ ફ્રાયની ડાળ તૈયાર છે તો એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું અને થોડી કોથમીરથી ગાર્નિશ કરી દઈએ અને દાળ બાટી ઉપર થોડું ઘી એડ કરી દઈએ કારણ કે આ તો ઘીમાં ડૂબાડૂબ ડાળ હોય છે મિત્રો પણ અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે ઘી ઓછું ખાય છે છતાં પણ આપણે મોણમાં ને બધી જગ્યાએ ઘીનો ઉપયોગ કર્યો છે અને સાથે આપણે ઓગાળેલું ઘી પણ બાટી ઉપર એડ કરી રહ્યા છીએ થોડી દાળમાં પણ ઘી એડ કરીએ હવે મિત્રો તમે જણાવો કે મારો આ દાળ બાટીનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ઘરે બનાવો તો કોમેન્ટ કરી મને જરૂરથી જણાવશો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત